હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ધોરણ અગિયાર વાણિજ્ય વ્યવસ્થા વિષયમાં પ્રકરણ નંબર પાંચ એમાં ભાગીદારના પ્રકારો ભાગીદારી પેઢીના પ્રકારો ભાગીદારી પેઢીની નોંધણી અને વૈયક્તિક માલિકી અને ભાગીદારી પેઢી એ બંને વચ્ચેનો તફાવત એ વિશેની ચર્ચા કરીશું સૌથી પહેલાં આપણે જોઈએ ભાગીદારના પ્રકારો ભાગીદારના કુલ છ પ્રકાર છે એમાંનો પહેલો પ્રકાર છે સક્રિય ભાગીદાર ભાગીદારી કાયદા મુજબ જે વ્યક્તિ ભાગીદાર બને અને પેઢીના સંચાલનમાં સક્રિય રસ લઈ કામ કરે તેને સક્રિય ભાગીદાર કહે છે આવો ભાગીદાર નફા નુકસાનમાં નક્કી થયેલો હિસ્સો મેળવે છે પેઢીના કાર્યો માટે તે અન્ય ભાગીદારોનો એજન્ટ ગણાય છે ટૂંકમાં સક્રિય રીતે જે કામ કરતો હોય ભાગીદાર એને કહેવામાં આવે છે સક્રિય ભાગીદાર ત્યારબાદ બીજો મુદ્દો છે નિષ્ક્રિય ભાગીદાર જે ભાગીદાર ભાગીદારી કરાર દ્વારા પેઢીનો ભાગીદાર બને નફો નુકસાન ભોગવે પરંતુ પેઢીના સંચાલનમાં સક્રિય રીતે ભાગ લેતો ન હોય તો તેને કહેવામાં આવે છે નિષ્ક્રિય કે સુષુપ્ત ભાગીદાર આવો ભાગીદાર નિષ્ક્રિય હોવા છતાં બીજા ભાગીદારોની જેમ પેઢીમાં તેની જવાબદારી અમર્યાદિત હોય છે ટૂંકમાં સક્રિય અને નિષ્ક્રિય એટલે શું તો કે કે જે સંચાલનમાં સક્રિય ભાગ લે તે સક્રિય અને જે સંચાલનમાં સક્રિય રીતે ભાગ ન લે એને કહેવામાં આવે છે નિષ્ક્રિય ત્યારબાદનો ત્રીજો મુદ્દો છે ત્રીજો ભાગીદાર છે નામનો ભાગીદાર નામનો ભાગીદાર એટલે શું તો કે કે નવી સ્થપાતી પેઢીનો ઝડપથી વિકાસ કરવા તથા હરીફાઈમાં ટકી રહેવા માટે કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ પોતાના નામનો પેઢીનો ઉપયોગ કરવા દે તો તેને નામનો ભાગીદાર કહે છે કોઈ એકદમ વ્યવસ્થિત નામનાવાળી વ્યક્તિ હોય એ ભાગીદાર તરીકે જો ભાગીદારી પેઢીમાં રહે તો એની નામનાના આધારે લોકો છે વેપારી છે એના તરફ આકર્ષાય છે તો એને કહેવાય નામનો ભાગીદાર નામનો ભાગીદાર પેઢીમાં મૂડી લાવતો નથી તે માત્ર પેઢીને પોતાના નામનો ઉપયોગ કરવા આપે છે જેથી પેઢીની શાખમાં વધારો થાય છે પરંતુ તેની જવાબદારી અન્ય ભાગીદારોની જેમ અમર્યાદિત રહે છે ત્યારબાદ ચોથો મુદ્દો છે માત્ર નફાનો ભાગીદાર જ્યારે કોઈ વ્યક્તિની ખાસ આવડત કે જ્ઞાન તથા અનુભવનો લાભ લેવા માટે તેને પેઢીમાં ભાગીદાર બનાવવામાં આવે ખૂબ જ મહત્વની વસ્તુ છે કે વ્યક્તિ પાસે પૈસા લેવામાં આવતા નથી ભાગીદાર તરીકે પણ એના જ્ઞાનનો અને એની આવડતનો લાભ લેવામાં આવે છે તેને પેઢીમાં ભાગીદાર બનાવવામાં આવે ત્યારે તેને નફાનો ભાગીદાર કહે છે નફાનો ભાગીદાર પેઢીમાં મૂડી લાવે કે ન લાવે છતાં પણ તેને નભા નફામાં લાભ આપવામાં આવે છે પેઢીના નુકસાનમાં તેનો કોઈ ભાગ હોતો નથી ખાસ ધ્યાને લેજો નુકસાનમાં એનો લાભ હોતો નુકસાનમાં એને ભાગ હોતો નથી પણ નફાની અંદર એ વ્યક્તિને ભાગ દેવામાં આવે છે ત્યારબાદ પાંચમો છે માની લીધેલ ભાગીદાર જે વ્યક્તિએ ભાગીદારી કરાર કરેલો ન હોય પેઢીમાં મૂડી લાવતો ન હોય તેમજ નફામાં ભાગ પણ મેળવતો ન હોય પરંતુ તેના વર્તનના આધારે ત્રાહિત વ્યક્તિ જેને ભાગીદાર તરીકે માની લે છે તેને માની લીધેલો ભાગીદાર કહેવાય સંચાલન કે નફામાં ભાગ નહીં લેવા છતાં ત્રાહિત વ્યક્તિ તેની શાખને ધ્યાનમાં લઈ પેઢી સાથે વ્યવહાર કરતી હોવાથી તેની જવાબદારી અમર્યાદિત બને છે ત્યારબાદ છે સગીર ભાગીદાર સગીર એટલે માઇનર ભારતીય કાયદાની જોગવાઈ અનુસાર માત્ર પુખ્તભયની વ્યક્તિ જ કરાર કરવા માટે સમર્થ છે તેથી પુખ્તભયની વ્યક્તિ ભાગીદાર બની શકે છે સગીર વ્યક્તિ નહીં જો કોઈ ભાગીદાર મૃત્યુ પામે તો તેના સગીર બાળકને આ રીતે ભાગીદાર બનાવી શકાય છે સગીર એટલે જેની ઉંમર ઓછી હોય તેવો સગીર ભાગીદારને પેઢીનું દેવું ચૂકવવાની અંગત જવાબદારી હોતી નથી સગીર ભાગીદારની અંગત મિલકતો લેણદારો ટાંચમાં લઈ શકતા નથી જ્યારે તે પુખ્ત ઉંમરનો થાય ત્યારે તે ઈચ્છે તો બીજા ભાગીદારની જેમ સામાન્ય ભાગીદાર બની શકે છે અહીંયા ભાગીદારી ભાગીદારના જે પ્રકાર છે એ પૂર્ણ થાય છે હવે આપણે જોઈએ ભાગીદારી પેઢીના પ્રકારો મુખ્ય ચાર પ્રકાર છે મુદ્દત અનુસાર જવાબદારી અનુસાર ધંધા અનુસાર અને નોંધણી અનુસાર એમાંનું પહેલું છે મુદ્દત અનુસાર તો એના પણ ત્રણ ભાગ છે ઐચ્છિક ભાગીદારી પેઢી મુદ્દતી ભાગીદારી પેઢી અને નિશ્ચિત કાર્ય માટેની ભાગીદારી પેઢી ત્યારબાદ બીજું છે જવાબદારી અનુસાર તો એમાં પણ બે ભાગ છે મર્યાદિત જવાબદારીવાળી ભાગીદારી પેઢી અને અમર્યાદિત જવાબદારીવાળી ભાગીદારી પેઢી ત્યારબાદ ત્રીજું છે ધંધા અનુસાર એમાં છે શરાફી પેઢી અને સામાન્ય પેઢી અને ત્યારબાદ ચોથું છે નોંધણી અનુસાર તો એમાં નોંધાયેલી ભાગીદારી પેઢી અને બિન નોંધાયેલી ભાગીદારી પેઢી હવે આ બધા જ મુદ્દાને આપણે મુદ્દા સમજતા જઈએ સૌથી પહેલું છે મુદ્દત અનુસાર એમાં પણ પહેલો ભાગ છે ઐચ્છિક ભાગીદારી પેઢી આ પ્રકારની ભાગીદારીમાં પેઢીનું આયુષ્ય ભાગીદારોની ઈચ્છા ઉપર અવલંબે છે તેમાં સમયમર્યાદા નક્કી હોતી નથી જ્યાં સુધી ભાગીદારો વચ્ચે સુલેહ અને સંપ હોય ત્યાં સુધી પેઢી ચાલે છે જો કોઈ પણ ભાગીદાર પેઢીનું વિસર્જન કરવા ઈચ્છતો હોય તો કાયદા મુજબ નોટિસ આપીને પેઢીનું વિસર્જન કરાવી શકે છે ત્યારબાદ છે મુદ્દતી ભાગીદારી પેઢી જ્યારે ભાગીદારી કરારમાં ભાગીદારીની મુદ્દત અગાઉથી નક્કી કરવામાં આવી હોય ત્યારે તેને મુદ્દતી ભાગીદારી કહેવાય છે મુદ્દત પૂરી થતાં પેઢીનું આપોઆપ વિસર્જન થાય છે આમ છતાં પેઢીના બધા જ ભાગીદારો જો સંમત થાય તો મુદ્દત વધારી શકે છે ત્યારબાદ ત્રીજો મુદ્દો છે નિશ્ચિત કાર્ય માટેની ભાગીદારી પેઢી ભાગીદારી કરાર દ્વારા કોઈ નિશ્ચિત કાર્ય કરવા માટે સ્થાપના કરવામાં આવે તેને નિશ્ચિત કાર્ય માટેની ભાગીદારી પેઢી કહે કહે છે નિશ્ચિત કાર્ય પૂરું થતાં આવી પેઢીનું વિસર્જન થાય છે દાખલા તરીકે પુલ રોડ નહેર વગેરે બાંધકામ માટેની ભાગીદારી ત્યારબાદ છે જવાબદારી અનુસાર એમાં પહેલું છે મર્યાદિત જવાબદારીવાળી ભાગીદારી પેઢી ભાગીદારી પેઢીના આ એક વિશિષ્ટ પ્રકાર છે પેઢીના માત્ર એક ભાગીદાર સિવાય બાકીના ભાગીદારોની જવાબદારી મર્યાદિત રાખી શકાય છે ત્યારબાદ છે અમર્યાદિત જવાબદારીવાળી ભાગીદારી પેઢી આ પ્રકારની ભાગીદારી પેઢીમાં દરેક ભાગીદારની જવાબદારી અમર્યાદિત હોય છે જો પેઢીનું દેવું પેઢીની કુલ મિલકતો કરતાં વધી જાય તો દરેક ભાગીદારે પોતાની અંગત મિલકતનો મિલકતો વેચીને ધંધાનું દેવું ભરપાઈ કરવું પડે છે ત્યારબાદ છે ધંધા અનુસાર એમાં પેલું છે શરાફી પેઢી ભાગીદારી પેઢીનું કામકાજ જાહેર જનતા પાસેથી થાપણ સ્વરૂપે નાણાં સ્વીકારવાનું હોય અને ચોક્કસ શરતો મુજબ નાણાં ધીરવાનું હોય ત્યારે તેવી ભાગીદારી પેઢીને શરાફી પેઢી કહે છે આવી પેઢીમાં ઓછામાં ઓછા બે અને વધુમાં વધુ દસ ભાગીદારો રાખી શકાય છે ત્યારબાદ છે સામાન્ય પેઢી શરાફી બેન્કિંગ સિવાયના અન્ય ધંધા માટે રચવામાં આવેલી ભાગીદારી પેઢીને સામાન્ય પેઢી તરીકે ઓળખવામાં આવે છે આવી પેઢીમાં ઓછામાં ઓછા બે અને વધુમાં વધુ વીસ ભાગીદારો રાખી શકાય છે ત્યારબાદ છે નોંધણી અનુસાર એમાં પણ બે છે નોંધાયેલી ભાગીદારી પેઢી જે ભાગીદારી પેઢીની નોંધણી પેઢીઓના રજિસ્ટર પાસે થયેલી હોય તેને નોંધાયેલી ભાગીદારી પેઢી કહે છે નોંધણી કરાવી હોય તો નોંધાયેલી ભાગીદારી પેઢી અને નોંધણી ન કરાવી હોય તો બિન નોંધાયેલી ભાગીદારી પેઢી હવે આપણે જોઈએ ભાગીદારી પેઢીની નોંધણી ઓગણીસો બત્રીસના કાયદા પ્રમાણે ભાગીદારી પેઢીની નોંધણી કરાવી શકાય છે પેઢીની નોંધણી કરાવવી ફરજિયાત નથી પરંતુ નોંધણી ન કરાવવાથી કેટલાક ગેરલાભ થાય છે તેથી પેઢીની નોંધણી કરાવવામાં આવે છે પેઢી જે રાજ્યમાં સ્થપાયેલી હોય તે રાજ્યના રજિસ્ટર એ રાજ્ય સરકારે નિમેલા નોંધણી અધિકારી છે નોંધણી કરાવવા માટે નિયમનપત્રકમાં જરૂરી વિગતો ભરી બધા જ ભાગીદારોની સહી કરી જરૂરી ફી સાથેનું પત્રક મોકલવામાં આવે છે એમાં જે વિગતોનો સમાવેશ થાય છે એ આ પ્રમાણે છે સૌથી પહેલાં છે પેઢીનું નામ તથા સરનામું ત્યારબાદ છે ભાગીદારોના નામ સરનામા અને ટેલિફોન નંબર ત્યારબાદ છે ભાગીદારોના નફા અને નુકસાનનું પ્રમાણ ત્યારબાદ છે પેઢીની મુદત પેઢીની શાખાઓ દરેક ભાગીદારના પ્રવેશની તારીખ ભાગીદારોની મૂડી અંગેની મુદત ત્યારબાદ છે પેઢીની મુ મુદ્દત ઉપરુક્ત વિગતોને ધ્યાનમાં લઈ રજીસ્ટ્રાર પે પેઢીની નોંધણી રજીસ્ટરમાં કરે છે અને તેનું પ્રમાણપત્ર આપે છે ત્યારબાદ છે પેઢીની નોંધણીથી થતા ફાયદા પોતાના લેણાં અંગે પેઢી ત્રહિત વ્યક્તિ સામે દાવો માંડી શકે છે ત્યારબાદ છે પેઢીનો કોઈપણ ભાગીદાર બીજા ભાગીદારો કે પેઢી સામે દાવો માંડી શકે છે ત્યારબાદ છે ભાગીદાર પોતાનો અધિકારો અને હિસ્સા માટે અદાલત પાસે ન્યાય માંગી શકે છે ત્યારબાદ છે ચોથો મુદ્દો નિવૃત્ત થતો ભાગીદાર જાહેર જનતાને નોટિસ આપી પોતાની જવાબદારીમાંથી મુક્ત થઈ શકે છે ત્યારબાદ પાંચમો મુદ્દો પેઢીની નોંધણી કરાવવાથી જાહેર જનતાને પેઢીના અસ્તિત્વની જાણ થાય છે ત્યારબાદ છે આ ભાગીદારીનું કરારનામું ભાગીદારી એ કરારથી ઉદભવતો સંબંધ છે આ કરાર લેખિત કે મૌખિક હોઈ શકે છે પણ લેખિતો એ વધુ ઈચ્છનીય છે લેખિત કરારથી ભાગીદારીની શરતો સ્પષ્ટ થાય છે લેખિત કરારનામું એ ભાગીદારીનું બંધારણ છે ભાગીદારી કરારનામું કાયદાના નિષ્ણાંતોની મદદથી તૈયાર કરવું જોઈએ અને એમાં જે કંઈ બાબતોનો સમાવેશ થાય છે તે આ મુજબ છે સૌથી પહેલું છે પેઢીનું નામ અને સરનામું ત્યારબાદ છે ભાગીદારોના નામ સરનામા ઉંમર પ્રકાર અને ટેલિફોન નંબર ત્યારબાદ છે પેઢીનું ધ્યેય અને ધંધાનો પ્રકાર ત્યારબાદ છે પેઢી શરૂ કર્યા તારીખ અને મુદ્દત ત્યારબાદ છે ભાગીદારોની મૂડી તથા મૂડી પર વ્યાજ આપવાનું હોય તો તે અંગે ત્યારબાદ છે ભાગીદારોની વ્યક્તિગત ઉપાડ અને તેની મર્યાદા ત્યારબાદ છે ભાગીદારે પેઢીને આપેલી લોનના વ્યાજનો દર ત્યારબાદ છે નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ ભાગીદારો વચ્ચે કાર્યની સોંપણી ભાગીદારોને મહેનતાણા કમિશન કે અન્ય સવલતો અંગેની વિગતો ભાગીદારી પેઢીના હિસાબો અને ચોપડાઓ રાખવાની જોગવાઈ ત્યારબાદ છે બેંકમાં પેઢીના ખાતા ખોલાવવા અને તેની લેવડ દેવડ અંગેની સત્તા ત્યારબાદ છે પાઘડીના મૂલ્યાંકનની રીત ત્યારબાદ છે મતભેદ અને ઝઘડાના નિકાલ વખતે લવાદની વ્યવસ્થા ત્યારબાદ છે મહત્ત્વના દસ્તાવેજો પર સહી કરવાની સત્તા ત્યારબાદ છે નવા ભાગીદારના પ્રવેશ અને જૂના ભાગીદારની નિવૃત્તિ અંગેની જોગવાઈઓ ત્યારબાદ છે ભાગીદારોના અધિકારો અને ફરજો ત્યારબાદ છે સગીર ભાગીદારને દાખલ કરવાની જોગવાઈ પેઢીના વિસર્જન વખતે હિસાબોની પતાવટની જોગવાઈ આ તમામ બાબતોનો કરારનામામાં સમાવેશ થાય છે હવે આપણે જોઈએ ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન વૈયક્તિક માલિકી અને ભાગીદારી પેઢી વચ્ચેનો તફાવત સૌથી પહેલો મુદ્દો છે અર્થ તો પહેલાં તો બંનેના અર્થ આપણે સમજીએ વૈયક્તિક માલિકી એટલે શું જ્યારે એક જ વ્યક્તિ ધંધાની સ્થાપનાનો વિચાર કરે મૂડીની વ્યવસ્થા કરે નફો નુકસાન પોતે જ ભોગવે તેને વૈયક્તિક માલિકી કહે છે ત્યારબાદ ભાગીદારી પેઢી એટલે શું ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા કે બધા વતી કોઈ એક દ્વારા ચલાવાતા ધંધાનો નફો નુકસાન વહેંચી લેવા સંમત છે ત્યારબાદ બીજો મુદ્દો છે સભ્ય સંખ્યા વૈયક્તિક માલિકીમાં એક જ વ્યક્તિ હોય છે અને ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા બે અને શરાફી પેઢીમાં વધુમાં વધુ દસ અને સામાન્ય પેઢીમાં વધુમાં વધુ દસ સભ્યો હોય છે ત્યારબાદ મૂડી બધી જ મૂડી વ્યક્ વૈયક્તિક માલિકીમાં બધી જ મૂડી માલિક લાવે છે જ્યારે ભાગીદારીમાં ભાગીદારી કરાર મુજબ ભાગીદારો મૂડી લાવે છે ત્યારબાદ છે સ્થાપના કાયદેસરના ધંધાની સ્થાપના કોઈપણ વ્યક્તિ કરી શકે છે અને સ્થાપના લેખિત કે મૌખિક કરાર દ્વારા થાય છે ત્યારબાદ ચોથો મુદ્દો છે નિર્ણયો વૈયક્તિક માલિકીમાં એક જ વ્યક્તિ માલિક હોવાથી ઝડપી નિર્ણયો લઈ શકાય છે ભાગીદારી પેઢીમાં એક કરતાં વધુ ભાગીદારો હોવાથી નિર્ણયો લેવામાં વિલંબ થાય છે ત્યારબાદ છઠ્ઠો મુદ્દો છે નફો નુકસાન નફો નુકસાન માત્ર માલિકે જ ભોગવવાનો હોય છે જ્યારે ભાગીદારીમાં નફો નુકસાન કરાર મુજબ બધા જ ભાગીદારો વચ્ચે વહેંચાઈ જાય છે ત્યારબાદ નોંધણી નોંધણી અંગે કોઈ જોગવાઈ નથી જ્યારે ભાગીદારી ધારામાં ભાગીદારી ધારા અનુસાર નોંધણી કરાવી શકાય છે પરંતુ ફરજિયાત નથી ત્યારબાદ છે રહસ્યોની જાળવણી એક જ વ્યક્તિ માલિક હોવાથી રહસ્યો જાળવી શકાય છે અને એક કરતાં વધુ ભાગીદારો હોવાથી રહસ્યો પ્રમાણમાં ઓછા ગુપ્ત રાખી શકાય છે ત્યારબાદ છે હિસ્સાની ફેરબદલી માલિક ઈચ્છે ત્યારે હિસ્સાની ફેરબદલી કરી શકે છે જ્યારે ભાગીદારીમાં બીજા ભાગીદારોની સંમતિ હોય તો જ ભાગીદાર હિસ્સાની ફેરબદલી કરી શકે છે ત્યારબાદ છે જોખમ ધંધાનો જોખમો માની કે ઉપાડવાના હોય છે જ્યારે પેઢીના જોખમો ભાગીદારો વચ્ચે વહેંચાઈ જાય છે અહીંયા આખો ટોપિક છે એ પૂર્ણ કરીએ છીએ આપણે અહીંયા પ્રકરણ પાંચ છે એ પણ પૂર્ણ થાય છે એકમ કસોટીમાં તમને પ્રકરણ ત્રણ ચાર અને પાંચ એ બધામાંથી પૂછાવાનું છે એટલે પાંચે પાંચ પ્રકરણની તૈયારી કરી લેશું